રાધનપુરથી શામળાજી સુધી નવીન બનનારા 168 નંબરના નેશનલ હાઈવે મામલે સાબરકાંઠાના ઈડરના 8 ગામડાઓના ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ત્યારે વિરોધ નોંધાવી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી આગામી સમયમાં તેમની માંગ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. એક તરફ ઈડર શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા વિવિધ રજૂઆતો થાય છે ને ત્યારે બીજી તરફ નેશનલ હાઈવેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠાના ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે, તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે અને ત્યારે આગામી સમયમાં નેશનલ હાઈવે પસાર થયા મામલે વિવિધ વિધાર કહી શકાય કે વિવિધ જગ્યાએથી પણ વિવિધ ખેડૂતોનો વિરોધાભાસ સામે આવ્યો છે અને એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે તો બીજી તરફ હવે 8 જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનો કારણ બન્યો છે. ત્યારે હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથોસાથ સંપાદિત જેટલી જમીનમાં 10 કુવા જેટલા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે અને જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે કહી શકાય કે જોખમ છે ને તેમજ ખર્ચો છે તે ભોગવવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાય તેમ છે અને જેના પગલે આજે ઈડરની સહકારી જીન ખાતે 8 જેટલા ગામના ખેડૂતોએ વિરોધ રજૂઆત કરી પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને એક તરફ ખેડૂતો આલમ વિરોધ નોંધાવી રહ્યો છે તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધાભાસ સર્જાયો છે. એક તરફ ખેડૂતો તેમજ પશુપાલકો હાઈવે રોડનો વિરોધ કરી રહ્યા છે, તેમજ આજે પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો દ્વારા રજૂઆત કરાયેલા વિરોધાભાસમાં સર્વે નંબરમાં પણ ખૂબ જ મોટી ભૂલ હોવાની ખાસ રજૂઆત કરવામાં આવી છે. જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે જમીન માપણી વિભાગ દ્વારા કરાયેલા સર્વે અનુસાર નવા નંબરો પડતા જમીન તેમજ જમીનનો સર્વે નંબર અલગ અલગ હોવાના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો જમીન ન આપવી પડે તે માટે 300થી વધારે રજૂઆત કરી ચૂક્યા છે તો બીજી તરફ સર્વે નંબર પણ ભારે વિરોધાભાસમાં સર્જાયું છે અને તેનો વિષય બન્યું છે. ત્યારે આગામી સમયમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે, જોકે ખેડૂતો મળતે દમ તક વિરોધ કરવાની તૈયારી કરી ચૂક્યા છે. એક તરફ વિકાસની વાત છે તો બીજી તરફ ખેડૂતોને 170 હેક્ટર જમીન હંમેશા કપાય તે માટે ત્યારે આગામી સમયમાં પણ હાઈવે મામલે રાજનીતિ ગરમાય તેમ છે. ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે વહીવટીતંત્ર દ્વારા કેટલા અને કેવા પગલાં ભરાય છે. આજે કેમ ભેગા થયા છો અને શું સમસ્યાઓ છે તમારી? અમારે 168 જી નેશનલ હાઈવે નિમિત્તે અમે બધા ખેડૂતો ભેગા થયેલા છીએ અને એ નિમિત્તે ટોટલ 170 હેક્ટર અમારી જમીન નવી સંપાદન જે થઈ રહી છે એ મણિયોરથી લઈ અને બડોલી સુધીની 170 હેક્ટર જમીન જાય છે અને એની અંદર 360 ખેડૂતોને અસરગ્રસ્ત છે. એના માટે અમે અત્યારે ભેગા થયા હતા અને એના માટે અમે 29 તારીખે જે જાહેરનામું બહાર પડ્યું અને એના અનુસંધાને 21 દિવસની અંદર અમારા ઓધા રજૂ કરવાના હતા એ અમે ઓધા દરેક ખેડૂતોએ પર્સનલી ઓધા રજૂ કરી દીધેલા છે અને ટોટલી 325 ખેડૂતોએ ઓધા રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસને અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો. એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે, ત્યારે સાબરકાંઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે, માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો એટલા માટે થઈ જાય. બીજી વાત કે અહીંયાથી મતલબ ઈડરથી આશીર્વાદ હોટલ માથારથું 3 રસ્તાથી આગળ આશીર્વાદ હોટલે એક નેશનલ હાઈવે પાલનપુરથી ખેરવાડા સુધીનો બની રહ્યો છે તો 5 કિલોમીટર બીજો નેશનલ હાઈવે એ જ રોડને કનેક્ટેડ થવાની શું જરૂર? ઓલરેડી એક રોડ મહેસાણાથી હિંમતનગર સુધીનો રોડ છે જ કે જો આ જે નેશનલ હાઈવેને કનેક્ટેડ થઈ રહ્યો છે એ ઓલરેડી છે તો બીજી વાર આ રોડ બનાવવાની શું જરૂર? આ કેટલાક મુદ્દાઓ અમારા છે જેના માટે અમે બધા જ ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું છે. શું
જો આ આવેદનપત્રની જો અસર નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. સમયાંતરે જે કંઈ કરવું પડતું હશે અમે બધું જ કરવા માટે ખેડૂતો એકઠા થયેલા છે. એના માટે લોકસભાની ચૂંટણી પણ આવી રહી, લોકસભાની ચૂંટણી આવી રહી છે, એની અસર કદાચ આ અસર થાય બી ખરી, અને જો એમાં રિઝલ્ટ નહીં મળે અમને તો અમે એના માટે જે કંઈ કરવું પડતું એ કરીશું. કલ્પેશભાઈ રામજીભાઈ પટેલ, બડોલી. દિવ્યેશ કુમાર રાજેશભાઈ છે. મારી લગભગ 2.5 એકરમાંથી 1.5 એકર જેવી જમીન કપાઈ છે. બરાબર સાપાવાડાના સીમાડામાં મારી જમીન આવેલી છે, જે એકદમ ફળદ્રુપ છે, અને અમે ત્યાં 3 સિઝનનો પાક લઈએ છીએ. દરેક જમીન આ રીતની ફળદ્રુપ, તો 100% પાણીવાળી છે. હવે આમાં મોટો પ્રશ્ન એ છે કે અમારું જે જમીન જે જાય છે, આમાં જે જાહેરનામું બહાર પડ્યું છે બરાબર મણિયોડથી બડોલી સુધીમાં, એમાં એવું છે સાહેબ કે જાહેરનામાની અંદર સર્વે નંબર સાચા છે, પણ રીસર્વેમાં થયેલી ભૂલોના કારણે જે જમીન હાલ જાય છે એનો માલિક બીજો છે અને જમીન બોલે છે બીજાના નામે. તો આમાં એક મોટો પ્રશ્ન છે કે વળતર આવશે તો કઈ રીતના આવશે, અને વળતરનો તો પહેલાં તો રોડ બનવા જ નથી, પણ રોડ બનશે તો જમીન બીજા ખેડૂતનું જશે અને નામ બીજાનું બોલતું હશે. તો આ એક મોટો પ્રશ્ન છે, જેની અરજીઓ પણ ખેડૂતોએ DLR ઓફિસની અંદર કરેલી છે, તથા પણ એનું કોઈ સમાધાન થયેલ નથી. એક આ મોટો પ્રશ્ન છે. અને આ સાથે સાથે જે મણિયોરથી બડોલી, સાપાવાડા, લાલોડા, સૌગઢ, બુઢિયા અને વોસડોલ થઈને બડોલી જે રોડ જાય છે, એની અંદર સાહેબ પાણીના જે સાધનો છે, કેટલા કૂવા, 10 થી ઉપર કૂવા કપાય છે, અને એના સિવાય 20 થી 25 બોરવેલ, જેના લીધે આ જમીન જીવતી છે, જેના લીધે ખેતીકામ થઈ રહ્યું છે, જેના લીધે પશુપાલન જીવે છે, એવા કેટલાક મોટા પ્રશ્નો ઊભા થાય એવા છે. હવે એના સિવાય મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે સમજી લો કે એક ખેતર હોય, એક રોડ એટલો ક્રોસ કાઢેલો છે કે એક ખેતરની અંદર સમજી લો કે 1.5 એકર જાય છે, તો મારે સમજી લો કે બીજા એટલા નાના નાના 3-4 ટુકડા થાય છે કે જેની અંદર ખેતી કરવી પોસિબલ નથી. તો 170ના સામે 200 એકર જેટલી જમીન એવી છે કે જે પણ ખેતી વગરની થાય છે, જે પણ પાણી વગરની, અને ત્યાં પણ કોઈ પણ સાધન વગર એટલા નાના ટુકડા થાય છે કે ખેતી કરવી શક્ય નથી. એટલે અમે તો આ રોડનો સખત વિરોધ કરીએ છીએ. આ જીવના જોખમે એના માટે જે કરવું પડે કરવા માટે તૈયાર છે, અને અમે જણાવ્યું એ પ્રમાણે અમે આગળ જ્યારે આ રોડનું જાહેરનામું નહોતું બહાર પડ્યું ત્યારે પણ અમે ધારાસભ્યથી સંસદ સભ્યથી મામલતદાર કચેરીથી લઈ અને દરેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ આની અંદર કોઈ સુધારો આવ્યો નથી, અને અમારી જમીન પેલી થઈ રહી છે. અને અમે ઓપ્શન જે વાત કરી કે ભાઈ આજે મહેસાણાથી શામળાજી જે હાઈવે બનાવી રહ્યા છે, તો મહેસાણાથી વાયા વિજાપુર હિંમતનગર શામળાજી જે આ રૂટ કરતા 25 કિલોમીટર સંપાદન થશે, તો ખેડૂતો 100% આનો વિરોધ થશે, જમીન સંપાદન થવા દેશે નહીં. બરાબર. અને આ જે રોડ છે ભાઈ શામળાજીથી મહેસાણાથી શામળાજી, એમાં ઓલરેડી આ જે રૂટ છે એમાં 25 કિલોમીટર વધારે છે, તો કોણ આવશે આ રોડ ઉપર? હાલ જે અમે સ્ટેટ હાઈવેમાં જેટલું જોયું એટલું ઈડરથી વલસના અને ઈડરથી પિલોડામાં સ્ટેટ હાઈવે જેટલું ટ્રાફિક નથી, તો આ નેશનલ હાઈવે શું કામ બનાવવાનો? શું કરશો? 100% વિરોધ કરશો, જમીન સંપાદન નહીં થવા દઈએ. આ બધા જ ખેડૂતો તૈયાર છે, 180 ખેડૂતો તૈયાર છે, જીવના જોખમ. રોડ બનાવવા અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ, એ કોને ખબર છે કે પશુપાલનનો ધંધો કઈ રીતે થઈ શકે? 380 ખેડૂતોની જમીન જાય છે, એ જમીનનો જવાબદાર કોણ છે? સરકાર એ જવાબ અમને આપવો પડશે. અને જો એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ, બધા ખેડૂતો જીવ આપી દઈશું, પણ અમારી જમીન જવા દઈએ નહીં. અમારો એક ટુકડો જાય, એ ટુકડામાંથી અમે પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ, અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ, તો એનો જવાબદાર કોણ? અમને જવાબ આપો એનો. પેલો સરકારમાં આ વસ્તુ કયો કે એ વસ્તુનો જવાબદાર કોણ છે? ત્યાં હાઈવે, ત્યાં રોડ જવો જ ના જોઈએ, અને બિનજરૂરી રોડ જાય છે, એ રોડ ત્યાં જવો જોઈએ નહીં. મારું નામ સુનંદાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, મુકેશ સુનંદાબેન મુકેશભાઈ, ગામ બડોલી.